अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आज 22/7/2020 बुधवार, बराबर। धोरण 2 में आपणे अंग्रेजी विषय भणीशुं, बराबर। अंग्रेजी में तमने बतावेलुं हतुं इंग्लिश प्राइमर पार्ट 2, ए चोपड़ी खोलवानी छे तमारे, बराबर। साथे 4 लाइननी नोटबुक, रबड़ अने पेन्सिल पण કાળો, અને આ ચોપડી દેખાય છે ચિત્રમાં, એ ચોપડી પણ કાળો। ચલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ક્યાંથી ચાલુ કરેલું? આલ્ફાબેટ। આલ્ફાબેટ તો શીખી ગયા છે આપણે, કેપિટલ અને સ્મોલ એબીસીડી, બરાબર। મેં તમને 2 એબીસીડી શીખવાડી, 4 લાઈનની નોટમાં લખતા અને બોલતા। હવે એ આલ્ફાબેટ એટલે એ આલ્ફાબેટ પરથી અમુક જે સ્પેલિંગ છે ચોપડીમાં તમારી, એ આપણે શીખવાની છે આલ્ફાબેટ પરથી સ્પેલિંગ, બરાબર। પહેલી આલ્ફાબેટ શું છે? એ દેખાય છે તમને, એ કેપિટલ, એ તમને લખતા શીખવાડેલું। ત્યાર પછી સ્મોલ, એનો ઉચ્ચાર શું થાય? એ આ શાનું ચિત્ર છે? કીડી। કીડીને અંગ્રેજીમાં શું કહેવાય? એ એન ટી એન્ડ, એન્ડ એટલે કીડી, બરાબર। ત્યાર પછી શું જોયેલું? બીજો આલ્ફાબેટ બી, કેપિટલ બી, આ સ્મોલ બી દેખાય છે ને તમને, એનો ઉચ્ચાર શું થાય ગુજરાતીમાં? બ। આ શાનું ચિત્ર છે? બેટ, બરાબર ને, બી એ ટી, બેટ, એને ગુજરાતીમાં પણ બેટ જ કહેવાય, બરાબર ને। ત્યાર પછી આપણે આગળનું ચિત્ર, પંતા, કેપિટલ સી, સ્મોલ સી દેખાય છે તમને, આ શાનું ચિત્ર છે? બિલાડી। સી એટલે ગુજરાતીમાં ક, એને ઉચ્ચાર શું થાય? ક, બરાબર। અને શું સ્પેલિંગ બનશે જુઓ? કેટ, સી એ ટી, કેટ, કેટ એટલે બિલાડી, બરાબર। આટલે સુધી આપણે કાલે જોયું હતું। હવે આજે આગળ ચાલુ કરીએ, શું ભણીશું આગે? આજે ડી, કેપિટલ ડી, સ્મોલ ડી, બરાબર ને। આ સ્મોલ એબીસીડીનો ડી દેખાય છે તમને, એનો ઉચ્ચાર શું થાય? ડ, ડમરૂનો ડ, બરાબર ને। આ શાનું ચિત્ર છે? કૂતરો, બરાબર। એને અંગ્રેજીમાં શું કહેવાય? ડીઓજી ડોગ, શું કહેવાય? ડીઓજી ડોગ, બરાબર। આટલે સુધી સમજ પડી તમને? હવે આ ડી ફોર ડોગ, ડ અને ડોગ, બરાબર। આ હું બોર્ડ પર જે રીતે લખું છું તે તમે જુઓ, અને ત્યાર પછી તમે તમારી નોટમાં મારી સાથે લખતા જાઓ। વિદ્યાર્થી મિત્રો, મેં તમને નોટ ચોપડીમાં બતાવ્યા ખોટું, એ રીતે તમે હવે આગળ આપણે લખતા શીખીએ નોટમાં, બરાબર। નોટ અને પેન્સિલ હાથમાં લઈ લો અને રબર પણ કાઢો, બરાબર। હું જે રીતે લખું છું તે તમારે ધ્યાનથી જોવાનું છે, કે મારું લખાઈ જાય ત્યાર પછી તમારે લખવાનું છે, એટલે હું કઈ રીતે લખું છું, મારો હાથ કઈ રીતે ફરે છે તે તમારે જોવાનું છે। જુઓ, આ 4 લાઈનની પાન ખોલી તમે નોટમાં કરું, નવું પાન, બરાબર। એમાં 1, 2 અને 3 ઊંધી લાઈન પાડી દો, બરાબર। ત્યાર પછી ઉપર હાંસિયામાં લખજો મૂળાક્ષર, ઉચ્ચાર, સ્પેલિંગ, અર, બરાબર। આ હેડિંગ મારી દો, બરાબર। ત્યાર પછી આગળ આપણે શું જોયું? હમણાં ચોપડીમાં ડી ફોર ડી લખ જોયો ને, કે કયું મૂળાક્ષર જોયો? ડી। આ કઈ એબીસીડીનો છે? પહેલી એબીસીડીનો મૂળાક્ષર છે, કઈ એબીસીડીનો? પહેલી, બરાબર। હવે એના પછી સ્મોલ એબીસીડીનો ડી લખીએ, બરાબર ને। આ બંને એબીસીડીના ડી તમને લખતા આવડે છે, એનો ઉચ્ચાર શું થાય? ગુજરાતીમાં ડ, ડમરૂ ન ડ, બરાબર। હવે ડી પરથી, ડી પરથી કઈ સ્પેલિંગ છે તમારી ચોપડીમાં? ડ, જો કેપિટલ ડી આમ જ લખાય, લાલ થી બ્લુ સુધી લખાય, બરાબર। પછી સ્મોલ એબીસીડીનો ઓ લખવાનો અને જી પણ સ્મોલ એબીસીડીનો જ લખવાનો, આ રીતે જ લખાવવું જોઈએ તમારી નોટમાં। જુઓ, ડી મેં કેવી રીતે કેપિટલમાં લખ્યું છે, આપણે જે રીતે લખતા હતા ડી એ રીતે જ લખવાનું છે, ઓ સ્મોલ એબીસીડીનો લખવાનો છે અને જી પણ સ્મોલ, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો। ડોગ એટલે કૂતરો। નીચેની લાઈનમાં ફરી રાખી આપણે બી, કેપિટલ ડી, સ્મોલ ડી, એનો ઉચ્ચાર શું થાય? ઉચ્ચાર ડોગ। સ્પેલિંગ શું છે ચોપડીમાં? ડીઓજી ડોગ,
બરાબર એને ગુજરાતીમાં શું કહેવાય ડોગને કૂતરો ડોગ એટલે કૂતરો કેપિટલ ડી સ્મોલ એ ડી કેપિટલ ડી પહેલા સી લખીએ છીએ ને આપણે પછી એક સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન ડ ઉચ્ચાર શું થાય ડી નો ઉચ્ચાર ગુજરાતીમાં ડ સ્પેલિંગ શું છે ચોપડીમાં ડોગ ડીઓજી ડોગ ડોગ એટલે કૂતરો ડી એનો ઉચ્ચાર શું થાય ડ કૂતરો બી કેપિટલ ડી અને સ્મોલ ડી દેખાય છે તમને એનો ઉચ્ચાર ડ ચોપડીમાં સ્પેલિંગ શું છે ડી ઓ જી ડોગ ડોગ એટલે કૂતરો ડી કેપિટલ ડી સ્મોલ ડી અંગ્રેજીમાં એને ડી બોલાય ગુજરાતીમાં ડ બોલાય ડી ઓ જી ડોગ ડોગ એટલે કૂતરો તમારે પણ તમારી નોટમાં આ રીતે ત્રણ લાઈન ઊંધી પાડવાની છે અને આખું પાનું ભરીને લખવાનું છે ચલો હવે શું ભણીશું આપણે દેખાય છે ઈ કેપિટલ ઈ બરાબર ને કેપિટલ ઈ દેખાય છે આ તમને દેખાય છે ઈ આ સ્મોલ ઈ આ કેપિટલ ઈ છે આ સ્મોલ ઈ છે એનો ઉચ્ચાર શું થાય ઈ એ બી બોલાય બરાબર ઈ ડબલ જી એગ બોલીએ છીએ ને ઈ બોલીએ છીએ એગ બરાબર ચાલો હવે નોટમાં કઈ રીતે લખીએ તે જોઈશું હું બોર્ડ પર લખું છું એ તમે જોતા જાઓ અને ત્યાર પછી તમારી નોટમાં લખજો ચાલો હવે આપણે ચોપડીમાં કયો મૂળાક્ષર જોયો ઈ કેપિટલ ઈ લખાય છે લખાય પહેલા સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન સ્લીપિંગ લાઈન અને સ્વીપિંગ લાઈન શું બની ગયું ઈ ફોર એ બરાબર ને હવે સ્મોલ સ્મોલમાં આ રીતે સ્મોલ અલ્ફાબેટ છે ને એમાં આ રીતે લખાય આપણે ભણી ગયા છીએ કેપિટલ ઈ સ્મોલ ઈ ઉચ્ચાર શું થાય ઈ બરાબર બીજો ઉચ્ચાર શું થાય એનો એ શું થાય ઉચ્ચાર ઈ એ બે રીતે ઉચ્ચાર બોલી શકાય ઈ એ બરાબર ચોપડીમાં શું છે સ્પેલિંગ ઈ ડબલ જી એ બંને એબીસીડી લખતા આવી ગયા એટલે આપણે બંને એબીસીડીમાં લખીશું સ્પેલિંગ બરાબર ઈ ડબલ જી એ જુઓ બંને એબીસીડી આવે છે એટલે બંને એબીસીડીમાં લખી જુઓ બીજી એબીસીડીમાં એ લખ્યું ઈ ડબલ જી એ બરાબર એ એટલે ઇન્ડુ ઇન્ડુ જોયું છે ને મરઘીનું પણ હોય ચકલીનું પણ હોય એ બધું શું કહેવાય ઈંડા એ બધા ચકલી ઈંડા મૂકે ને આપણે જે ખાઈએ છીએ આમલેટ એ ઈંડામાંથી મળે છે ચાલો આગળ ફરી પાછા આ રીતે લખીશું ઈ કેપિટલ ઈ સ્મોલ ઈ બરાબર એનો ઉચ્ચાર ઈ એનો ઉચ્ચાર બીજો પણ થાય એ બરાબર સ્પેલિંગ દેખાય છે તમને નોકરીમાં સ્પેલિંગ આપણે જોઈ ને ઈ ડબલ જી એ ઈ ડબલ જી એ બરાબર એક એટલે ઇન્ડુ કેપિટલ ઈ સ્મોલ ઈ બંને ઈ જ છે બરાબર એનો ઉચ્ચાર ઈ અથવા તો એ એક બોલીએ છીએ ને આપણે ઈ બોલીએ છીએ કે એક બોલીએ છીએ એક એ બોલીએ છીએ ને એટલે બે ઉચ્ચાર છે કે બીજામાં બીજી બીજી સ્પેલિંગ હોય તેમાં ઈ પણ આવે ને કોઈમાં એ પણ આવે એટલે મેં બે ઉચ્ચાર લખ્યા છે ઈ એ ઈ ડબલ જી એક એક એટલે ઈંડુ સમજ પડી ચાલો ફરી એક વાર બોલી રહીએ આપણે
કેપિટલ ઈ સ્મોલ ઈ મૂળાક્ષર કે માને શું કહેવાય મૂળાક્ષર એનો ઉચ્ચાર ઉચ્ચાર લખી છે હેડિંગ આપણે ઉચ્ચાર શું છે ઈ એ દરેક પાના પર તમારે મૂળાક્ષર ઉચ્ચાર સ્પેલિંગ અને અર્થ હાસ્યમાં લખી દેવાનો ત્યાર પછી ત્રણ લાઈન પાડવાની અને ત્યાર પછી આ બધું લખવાનું ચાલુ કરવાનું બરાબર ને અને પાઠનું નામ પણ લખી દેવાનું પાઠ 1 ધ આલ્ફા બેટ ત્યાર પછી લખજો ઈ કેપિટલ સ્મોલ ઈ એનો ઉચ્ચાર ઈ પણ થાય અને એ પણ થાય બે ઉચ્ચાર થઈ શકે બરાબર જો આપણે અહીંયા આગળ ઉચ્ચાર લીધો એ ઈ ડબલ જી એ ટી જ નથી બોલતા એક બોલીએ છીએ બરાબર ને એક એટલે એ ઇન્ડુ ઈ કેપિટલ ઈ સ્મોલ ઈ ઉચ્ચાર ઈ એ ઈ ડબલ જી એ એક એટલે ઇન્ડુ કેપિટલ ઈ સ્મોલ ઈ એ ઈ ડબલ જી એ એક એટલે ઇન્ડુ આ રીતે તમે તમારી નોટમાં આખું પાનું ભરીને લખજો ઉપર હેડિંગ મારજો મૂળાક્ષર ઉચ્ચાર સ્પેલિંગ અર્થ ત્યાર પછી લખવાનું ચાલુ કરવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે શું ગણીશું હવે આગળ એફ બરાબર કેપિટલ એફ આ સ્મોલ એફ દેખાય છે ને આગળના તાસમાં આપણે ભણી ગયા છે કેપિટલ એફ પણ શીખવાડ્યું છે અને સ્મોલ એફ એનો ઉચ્ચાર શું થાય ફ ગુજરાતીમાં એને શું કહેવાય ફ બરાબર આ શું દેખાય છે પંખો અહીંયા આલ્ફાબેટ ઉપરથી સ્પેલિંગ આપેલા છે ચોપડીમાં બરાબર એ બી સી ડી ઈ એફ એફ પરથી કયો સ્પેલિંગ આવે એફ એન ફેન સમજ પડે છે તમને આલ્ફાબેટની રીતે સ્પેલિંગ ભણવાના છે એફ એટલે ફેન અહીંયા બરાબર ફેન એટલે પંખો હવે ચાલો આપણે નોટમાં કઈ રીતે લખીએ તે બોર્ડ પર લખવું એ જોતા જાઓ ત્યાર પછી તમે તમારી નોટમાં લખજો જુઓ ચલો હવે ચોપડીમાં જે જોયું એ હવે લખીએ પહેલાં લાઈન સ્ટેન્ડિંગ લાઈન પાડવાની સ્લીપિંગ સ્લીપિંગ શું લખાયું એફ બરાબર સ્મોલ એફ કઈ રીતે લખાય જુઓ પહેલાં સ્ટેન્ડિંગ લાઈન પછી અહીંયા કર્વ કરવાનું બરાબર અને લાઈન પર લાઈન સ્લીપિંગ કરી દેવાની શું બની ગયું એફ ગુજરાતીમાં એને શું કહેવાય ફ ફટાકાનો ફ આવે છે ને એ ફ સ્પેલિંગ શું છે ચોપડીમાં એફ એન ફેન બધાને સ્મોલ અને કેપિટલ બંને બે રીતે લખવાનું છે જો આ કેપિટલ છે ને સ્મોલમાં લખ્યું છે બરાબર એ રીતે તમારે પણ લખવાનું છે પેન એટલે પંખો હવે બીજી લાઈનમાં લખે છે સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ સ્લીપિંગ શું બની ગયું કેપિટલ એફ હવે સ્મોલ એફ કઈ રીતે બને પહેલા સ્લીપિંગ લાઈન પાડી દેવાની એટલે કે સ્ટેન્ડિંગ લાઈન ત્યાર પછી કર્વ બરાબર ત્યાર પછી સ્લીપિંગ લાઈન બરાબર ને સ્મોલ એફ બની ગયો કઈ એબીસીડીનો સ્મોલ એબીસીડીનો એફ બની ગયો ને ગુજરાતીમાં શું બોલાય ને ફ ફટાકડાનો ફ ચોપડીમાં સ્પેલિંગ શું આપેલી છે ફેન એફ એ એન એફ એન ફેન ફેન એટલે પંખો ત્યાર પછી ફરી પાછું આગળની લાઈનમાં લખીએ બરાબર કેપિટલ એફ સ્મોલ એફ બરાબર ને એટલે ફટાકડાનો ક બરાબર ચોપડીમાં સ્પેલિંગ શું છે ફેન એફ એન ફેન ફેન એટલે પંખો ચાલો આપણે ફરી પાછું એક વખત બોલી લઈએ એફ કેપિટલ એફ સ્મોલ એફ એનો ઉચ્ચાર શું થાય ગુજરાતીમાં ફટાકડાનો ફ ચોપડીમાં જે ચિત્ર આપ્યું છે તે શું છે ઇંગ્લિશમાં શું કહેવાય પંખાને એફ એ એન પેન એટલે પંખો એફ એ એન પેન એટલે પંખો એફ કેપિટલ એફ સ્મોલ એફ ગુજરાતીમાં શું કહેવાય ફટાકડાનો ફ એફ એ એન પેન પેન એટલે પંખો કેપિટલ એફ સ્મોલ એફ ફ એ
પેન 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 એટલે પાંખો પહેલા હેડિંગ કાઢજો આની મૂળાક્ષર ઉચ્ચાર સ્પેલિંગ અને ગુજરાતી અર્થ બરાબર ત્યાર પછી તમે તમારી નોટમાં લખજો આખો પાનો કરીને જુઓ વિદ્યાર્થી મિત્રો જુઓ આ શું દેખાય છે કેપિટલ જી આ સ્મોલ જી બરાબર આપણે ભણી જ ગયા છીએ એનો ઉચ્ચાર શું થાય ગુજરાતીમાં ગ બરાબર આ શું દેખાય છે બંદૂક જી પરથી શું આવશે જી એન ગન કયો સ્પેલિંગ બનશે જી એન ગન ગન એટલે બંદૂક બરાબર હવે બોર્ડ પર લખું છું તે ધ્યાનથી જુઓ અને તમારી નોટમાં લખો ચાલો વિદ્યાર્થી મિત્રો નવા પાના પર લખજો મૂળાક્ષર ઉચ્ચાર સ્પેલિંગ અને અર્થ જેટલા પણ મેં મૂળાક્ષર લખાવ્યા સ્પેલિંગ અને અર્થ સાથે બધાના એક એક પાનું જોઈએ બરાબર મેં પણ બધા અલગ અલગ પાના પર લખ્યું છે બોર્ડ સાફ બરાબર તમારે પણ તમારા બધા પાના પર લખવાનું છે એક એક પાના પર એક પાના પર એક જ મૂળાક્ષર જોઈએ અને એક જ સ્પેલિંગ આખી આવી જાય આખા પાના ભરીને લખવાનું છે હવે શું લખીએ આપણે મૂળાક્ષર ઉચ્ચાર સ્પેલિંગ અને ગુજરાતી આ ઉપર હાંસિયામાં લખી દેજો ચાલો હવે લખીએ જી સી લખી દીધું બરાબર સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન દેખાય છે ત્યાર પછી વચ્ચેથી સ્ટેન્ડિંગ લાઈન કાઢવાની એટલે શું બની ગયું જી હવે સ્મોલ જી કઈ રીતે લખાય જુઓ સી લખવાનો વન લખવાનો સ્લીપિંગ લાઈન જી કેપિટલ જી સ્મોલ જી ગુજરાતીમાં ઉચ્ચાર શું આવશે ગ બને કઈ ની ગ બરાબર સ્પેલિંગ શું છે ચોકડીમાં ગન જી યુ એન ઘન જી યુ એન ઘન ઘન એટલે બંદૂક ચાલો ફરી પાછી જોઈએ આપણે નવી લાઈન હોય સી પર સી લખવાનો સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન અને વચ્ચેથી સ્ટેન્ડિંગ લાઈન શું બની ગયું કેપિટલ જી અને સ્મોલ જી કઈ રીતે લખાય સી લખવાનું વન લખવાનું સ્લીપિંગ લાઈન જી બરાબર જી એટલે ગુજરાતીમાં શું કહેવાય ગ ગ ગધેડાનો ઘ બરાબર ને પહેલી શું તો ચોપડીમાં આપણી ક્યુએન ઘન ઘન એટલે બંદૂક સી બરાબર સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન એટલે શું બની ગયું કેપિટલ જી પેલા સી લખી દેવાનો સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન કરવાની પછી આ બે લાઈનની વચ્ચેથી સ્ટેન્ડિંગ કરવાની એટલે શું બની જાય જી સી લખવાનો વન લખવાનો સ્લીપિંગ લાઈન જી ગુજરાતીમાં ગ બરાબર ને સ્પેલિંગ શું છે જી એન ગન ગન એટલે બંદૂક બંદૂક તો જોઈ લે આપણા મેં તમને બતાવીને ચોપડીમાં ચાલો ફરી પાછું બોલી દઈએ કેપિટલ જી સ્મોલ જી ગ જી યુ એન ગન ગન એટલે બંદૂક કેપિટલ જી સ્મોલ જી ગ જી યુ એન ગન ગન એટલે બંદૂક કેપિટલ જી સ્મોલ જી ગ જી યુ એન ગન ગન એટલે બંદૂક આ રીતે તમારે પણ આખું પાનું ભરીને લખવાનું છે ઉપર ચડી નાખવાનું ભૂલતા નહીં મૂળાક્ષર ઉચ્ચાર સ્પેલિંગ અને ગુજરાતી અર્થ આ લખ્યા પછી જ નાઇનમાં શરૂઆત કરવાની છે બધા પાના પર મેં જે રીતે લખ્યું છે એ રીતે તમે પણ લખજો ત્રણ લાઈન ઊભી પાડજો ત્યાર પછી લખવાનું ચાલુ કરજો થેન્ક યુ